एक मोटा समाचार मिली रहा है। बॉलीवुड ना दिग्गज अभिनेता दिलीप कुमार ना निधन नी जानकारी अत्यारे सामे आवी रही छे। 98 वर्षनी वये तेमणे अंतिम श्वास लीधा होवानी विगतो अत्यारे मिली रही छे। मुंबईनी हिंदुजा हॉस्पिटलमां थोड़ी ज मिनिटो पहला तेमणे निधन थयुं होवानी जानकारी छे। लगभग 7:30 वागे तेमणे अंतिम श्वास लीधा। दिलीप कुमारे हवे आ दुनिया ने अलविदा कही दीधुं छे। सवारे 7:30 कलाके तेमणे अंतिम श्वास लीधा हता। उल्लेखनीय छे कि मुंबईनी हिंदुजा हॉस्पिटलमां तेओ सारवार लई रह्या हता। छेल्ला घणा समयथी तेओ बीमार हता। વધુ જાણકારી અમારા એસોસિએટ એડિટર નીરુ આપી રહ્યા છે। નીરુ વિગત હું આપને જણાવી દઉં, પ્રિન્સ બોલે દિલીપકુમારને મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આઈસી યુનિટમાં તેમની સારવાર ચાલી રહી છે। અત્યારે બોલિવૂડ માટે ખૂબ જ મોટા ખૂબ જ સમાચાર છે। લીજન્ડરી એક્ટર જે છે દિલીપ કુમાર, તેમનું નિધન થઈ ગયું છે। જો કે બે દિવસથી સારવારનું તરફથી પણ ટ્વીટ કરવામાં આવી રહ્યું છે કે દિલીપ કુમારની તબિયત ખરાબ પર છે અને સતત ફેન્સ જે છે તેઓ તેમની તમામ ફોલો કરી રહ્યા હતા કે આખરે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યા છે કે કેમ। હિન્દુજા હોસ્પિટલમાં હું આપણે જણાવી દઉં કે આ પહેલા પણ છે 5 મહિનામાં તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી। છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત ખરાબ ચાલી રહી હતી, જેને લઈને તેમને એડમિટ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને જણાવી દઉં, દિલીપ કુમાર જે છે તે 11 ડિસેમ્બર 1922 થયો હતો અને એક પછી એક કેટલી એક ફિલ્મો તેમને આવી છે। લગભગ 65 થી 70 ફિલ્મોમાં બોલિવૂડમાં તેમણે કામ કર્યું છે। જ્વાર ભાટા ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી। તેમનું ડેબ્યુ ફિલ્મ હતી જ્વાર ભાટા, જે 44 માં રિલીઝ થઈ હતી। બોમ્બે ટોકીઝ તરફથી આ ફિલ્મ જે છે તે પ્રોડ્યુસ કરવામાં આવી હતી। ત્યારબાદ અંદાજ, આન દાગ, દેવદાસ, આઝાદ, મુગલે આઝમ જે તેમની સૌથી વધુ મોટી હિટ ફિલ્મ રહી છે, 1960માં રિલીઝ થઈ હતી મુગલે આઝમ। આવી અનગિનત કેટલી ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું। ત્યારબાદ શાંતિ, શક્તિ, મશાલ, કરમા, સૌદાગર જેવી હિન્દી ફિલ્મમાં કેટલી હિટ ફિલ્મો તેમને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપી છે, કેટલી હિટ ફિલ્મો તેમને આપેલી છે। સાયરા બાનુ સાથે તેમના લગ્ન 1966માં થયા હતા અને હાલ તેઓ બાંદ્રામાં રહે છે, તેથી તેમના અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે તેને લઈને થોડી વારમાં જ વિગત મળશે। દેરુ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ હતા, તેમની સારવાર ચાલી રહી હતી અને તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે। પરિવાર તરફથી કે પછી હોસ્પિટલના કોઈ સ્ટાફ તરફથી પણ કોઈ જાણકારી આપવામાં આવી છે ખરા અત્યારે? જો આપણે જણાવી દઉં કે હાલ તો બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને એક મોટી ખોટ પડી છે દિલીપ કુમારના થવાથી। અત્યારે તમામ લોકો શોકમાં છે, જો કે હોસ્પિટલ તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું છે હાલ કે સવારે તેમનું નિધન થયું છે, પણ અત્યારે તેમના પરિવાર તરફથી કોઈ પણ વાત કરવાની સ્થિતિમાં નથી। એક શોકની લહેર બોલિવૂડમાં જોવા મળશે ધીરે ધીરે। અત્યારે હું આપને જણાવી દઉં કે થોડી વારમાં જ ખબર પડશે આખરે વિગત કે તેમના અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે। જો કે હાલ કોવિડની તમામ ગાઈડલાઈન્સ લોકોને પાલન કરવાનું છે, એટલે એવું લાગી રહ્યું છે કે ખૂબ ઓછા લોકોને લઈને જ તેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવશે, અંતિમ દર્શન રાખવામાં આવશે કે નહીં તેની તમામ વિગત થોડી વારમાં જ મળશે। નિરુ, સ્વાભાવિક છે કે દિલીપ કુમાર બોલિવૂડનું એટલું મોટું નામ કે તેમના જવાથી બોલિવૂડને એક મોટી ખોટ પડશે નિરુ? બિલકુલ, હું આપણે જણાવી દઉં, દિલીપ કુમારના જવાથી એક યુગનું અંત આવી ગયું છે। જે રીતે તેમને પોતાનો ફાળો આપ્યો છે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, એક પછી એક હિટ ફિલ્મો આપી છે, તમામ બોલિવૂડના જે મોટા સિતારાઓ છે તેમના માટે એક આઈડલ તરીકે રહ્યા છે દિલીપ કુમાર, અને તેમનો જે ફાળો રહ્યો છે તેને જોતા અત્યારે આ જે સમાચાર આવી રહ્યા છે તેનાથી કહી શકાય કે એક યુગનો અંત આવી ગયો છે। બોલિવૂડ ને ખૂબ જ મોટી ખોટ પડશે, ખાસ કરીને તેમને જે માઇલસ્ટોન ફિલ્મો પોતાના કરિયરમાં આપેલી છે, ક્રાંતિ, મુગલ આઝમ, સૌદાગર, ગંગા જમુના, આ તમામ ફિલ્મોમાં તેમને એક વર્સેટાઇલ એક્ટર તરીકે જોવામાં આવતા હતા। તમામ ફિલ્મોમાં અલગ અલગ કિરદાર તેમને કરેલા છે,
खास करीने आपने जणावी दो के छेल्ला केटलाक समयथी ते बीमार चाली रह्या हता तेने लईने तेमना जे फैन्स ते पण चिंतित हता। सोशल मीडिया पण सतत तेमना तबियत विषय तेओ पूछी रह्या हता ने शायरा बानो तरफथी तमाम अपडेट्स देवामां आवी रह्या हता। 30 जूने तेमने ज्यारे हिंदुजा हॉस्पिटलमां दाखल करवामां आव्या हता त्यार बाद सतत आईसीयू यूनिटमां तेमनी सारवार चाली रही थी। जो कि ट्वीट में सायरा बानो तरफ एम पण कहेवामां आवी रह्युं हतुं कि तेमनी तबियत हाल सुधारा पण छे, पण अत्यारे सवारे जे समाचार आव्या छे तेमना निधनना तेनाथी तमाम लोकोमां ज पात्र बॉलीवुडमां ज नहीं तमाम तेमना फेन्समां एक शोकनी लहेर जोवा मळी रही छे। आनाथी एक मोटी खोट पड़ी छे बॉलीवुड फिल्म इंडस्ट्री ने अने एक युगनो अंत अहीं आवी गयुं छे। નીરુ, એક દિવસ અગાઉ જ્યારે સાયરા બાનુએ ટ્વીટ કર્યું કે દિલીપ કુમારની તબિયતમાં સુધારો છે, ત્યારથી લોકોને પણ થોડી આશા બંધાઈ કે હવે દિલીપ કુમાર સ્વસ્થ થશે, પરંતુ આજે જ્યારે તેમના નિધનના સમાચાર મળી રહ્યા છે ત્યારે તેમના ફેન્સ ચોક્કસથી અત્યારે ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। જે બિલકુલ જે રીતે સાયરા બાનુ તરફથી ટ્વીટ કરવામાં આવી રહ્યું હતું કે તેમની તબિયત સુધારા પર છે ત્યારે તમામ ફેન્સે રાહતના શ્વાસ લીધા હતા। જો કે સાયરા બાનુ તરફથી એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે તમામ લોકો તેમના તબિયત માટે પ્રાર્થના સતત કરતા રહ્યા અને લોકો પ્રાર્થના કરી રહ્યા હતા। જો કે સોશિયલ મીડિયા પર જોયું કે તમામ ફેન્સના પોસ્ટ આવી રહ્યા છે, તેને જોઈને કહી શકાય કે તમામ લોકોમાં એક સુખની લાગણી જોવા મળી રહી છે। હાલ ખાસ કરીને આપણે જણાવી દઉં, દિલીપ કુમાર જે છે તેમની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે ફાળો રહ્યું છે, તેના અલાવા પણ આપણે જો એમના કરિયર વિશે વાત કરીએ કે એમની લેંગ્વેજ કઈ લેંગ્વેજમાં તેઓ ફ્લુએન્ટ હતા, તો ઉર્દુ, હિન્દી, હિન્દુ, પંજાબી, મરાઠી, ઇંગ્લિશ, બંગાળી, ગુજરાતીની સાથે પર્શિયન, અવધી અને ભોજપુરી આ તમામ ભાષાઓમાં તે નિપુણ હતા। તેમને એક ખૂબ જ મહારત હાંસલ કરેલી હતી અને સાથે જ તેમને જે રીતનો ફાળો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપ્યો છે તેને લઈને અત્યારે એક યુગનું અંત આવી ગયું છે। 1967માં સાયરા બાનુની સાથે તેમને લગ્ન કર્યા હતા, ત્યારે તે માત્ર 22 વર્ષના જ હતા અને ત્યારબાદનું જે તેમની કરિયરની સફર રહી છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ। એક પછી એક તેમને જે હિટ ફિલ્મો આપી છે, જે રીતનો ફાળો તેમનો રહ્યો છે એક અમૂલ્ય ફાળો રહ્યો છે, અને આજે તેમના નિધનથી એક શોકની લહેર જોવા મળી રહી છે। થોડી વારમાં જાણવા મળશે કે આખરે તેમના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવશે, આખરે ફેન્સ માટે અંતિમ દર્શન રાખવામાં આવે છે કે કેમ, આ તમામ વિગત થોડી વારમાં મળશે। નીરુ, લગભગ કેટલા વાગ્યા સુધીમાં આપણે આશા રાખી શકીએ કે કોઈ જાણકારી આપવામાં આવી શકે અંતિમ સંસ્કારને લઈને, કારણ કે અત્યારે જે પ્રકારે સોશિયલ મીડિયા હોય કે અન્ય માધ્યમ કે જ્યાં લોકો દિલીપ કુમારની અંતિમ જે દર્શન છે તેમને લઈને સતત વાત કરી રહ્યા છે, ત્યારે આ બાબતે કોઈ કેટલા સમયમાં લગભગ જાણકારી મળી શકે? મમ્મી જણાવી દો, અત્યારે જે તેમના નિધનથી શોકની લહેર જોવા મળી ગઈ છે, તેમના પરિવારના તમામ લોકો એક ખૂબ વધારે તેઓ એક શોકમાં છે અને થોડી વારમાં તમારો સંપર્ક અમે કરી રહ્યા છીએ એમની પાસેથી, થોડી વારમાં જ જાણવા મળશે તમામ વિગતો। જો કે જે રીતે મેં આપણે પહેલા પણ જણાવ્યું કે કોવિડની તમામ ગાઈડલાઇન્સનું લોકોએ પાલન કરવું જોઈએ છે, એટલા માટે ફેન્સ માટે અંતિમ દર્શન લગભગ રાખવામાં નહીં આવે। જો કે આની ઔપચારિક ઘોષણા થોડી વાર પરિવાર તરફથી કરવામાં આવશે। હવે બોલિવૂડના કેટલા લોકો તેમના અંતિમ તેમની અંતિમ યાત્રામાં સામેલ થાય છે, તેમના અંતિમ સંસ્કાર, તેમના અંતિમ દર્શન કરવામાં સામેલ થાય છે કે કેમ તે જોવું રહ્યું, કારણ કે થોડી વારમાં જ તેમના પરિવાર તરફથી આ તમામ વિગત દેવામાં આવશે। નીરુ, આગળ પણ આપની પાસેથી અપડેટ લઈએ છીએ, અમારા એસોસિએટ એડિટર આ મામલે તમામ જાણકારી આપણા સુધી પહોંચાડી રહ્યા છે। લગભગ થોડી વાર બાદ હજુ તેમના અંતિમ સંસ્કારને લઈને વધુ વિગતો સામે આવશે, પરંતુ સવારે 7:30 વાગે દિલીપ કુમારે 98 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે। છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા, પરંતુ આપણે જણાવી દઈએ કે એક દિવસ અગાઉ જ સાયરા બાનુ તરફથી તેમના પત્ની તરફથી ટ્વીટ કરવામાં આવ્યું અને કહ્યું કે દિલીપ કુમારની તબિયત અત્યારે સુધારા પર છે, તેમના ફેન્સને કહ્યું કે તેઓ એમના માટે પ્રાર્થના કરે, પરંતુ જેવી આજની સવાર ઉગી અને સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે દિલીપ કુમારે હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે। તેમની કેટલી એવી ફિલ્મો કે જે ખૂબ યાદગાર રહી